श्री स्वामी श्रीसजानन्दस्वामीमहाराजनी जय वाणी मंगल रूपिणी च हसितं यस्यास्ति मयि मङ्गलं नेत्रे मङ्गलदे च दुर्विलसितं नूणां परं मङ्गलम् वक्त्रं मङ्गलकृचपादचलितम् यस्याखिलं मङ्गलं सोऽयं मङ्गलमूर्तिरासु जगतो नित्यं क्रियान् मङ्गलम् सर्वावतार धर्तारं भुक्तिमुक्तिप्रदायकम् वन्देऽहं स्वेष्टदेवं तं हरे कृष्णं मनोहरम् ॐवतारिणी श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरे कृष्णाय नमो पुरुषोत्तमाय नमो नमः मूलस्वामीनारायण भगवान् निज श्रीलक्ष्मीनारायणदेवानी जय श्रीनरनारायणदेवनी जय श्रीवर्तालधमणि जय નિજ મંદિરમાં બિરાજમાન વાલાવાલા શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી રણછોડરાય શ્રી ધર્મદેવ ભક્તિમાતા નારાયણ શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી નરનારાયણ દેવ શ્રી રાધાકૃષ્ણ દેવ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ શ્રી વિઘ્ન વિનાયક દેવ શ્રી કષ્ટભંજન દેવ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ આદિક સર્વે દેવો તેમજ મંદિરનામાન સ્વામી પૂજ્ય રામદાસજી સ્વામી તેમજ વિશ્વ વિહારી સ્વામી તેમજ નિત્યકથા અનુસણ કરતા એવા ત્રિપુટી બંધુઓ ભક્ત શ્રી સતીષભાઈ પટેલ બદામવાળા તેમજ જગદીશભાઈ પટેલ કમળપુરવાળા જગદીશભાઈ પટેલ અક્ષરધામવાળા આ દીક્ષરે ભક્તજનો તેમજ ઇન્ટરનેટના માધ્યમથી ખુબ જ ભાવથી જય શ્રી સ્વામી નારાયણ બે હજાર ઓગણસી ના સુદ બારસ મંગળવાર તારીખ બીજી મે બે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર કન્યા રાશિમાં આજે રુક્ષમણી બારસ શ્રી સ્વામી મંદિર ડબાણ મહુવા અને મુંબઈ ભુલેશ્વરના દેવોનો આજે પાટોત્સવ અને આવતીકાલે શ્રી સ્વામિનારાયણ મંદિર ધોલેરા મદન મોહનજી મહારાજનો પાટોત્સવ એટલે આજે રાત્રે સંજા આરતી થાય પછી એટલે કે ત્યાં નવ વાગ્યા પછી અભિષેકના દર્શન લાઈવ થાય અને આટકોટ અને વાડી મંદિર વડોદરાની અંદર વાડી વિસ્તારમાં જે મંદિર છે ત્યાં એ ત્રણ મંદિરનો પાટોત્સવ આવતી કાલે છે પણ આપણે આજે સાંજે દર્શન કરવા હોય તો ઓનલાઈન થાય એટલે જાહેરાત કરી હવે આપણે મૂળ કથામાં પ્રવેશ કરીએ શેની કથા હાલે છે કથા શેની ચાલે છે આપણે કથા કરીએ છીએ હા પેલા એ પ્રશ્ન પ્રશ્ન હતો શ્રી હરિચરિત્રામ સાગર ગ્રંથની કથા ચાલે છે એની અંદર આપણે શું મહિમા આવ્યો સતીષભાઈ ક્યાં પણ ગયા નારાયણ નામનો મહિમા શ્રીજી મહારાજ માગો શરણ તમારું શરણ તમારું માગો શરણ તમારું શ્રીજી મહારાજ માગો શરણ તમાર્યું રામ રૂપે રાવણ માર્યો કૃષ્ણ રૂપે કંસ સહાર્યો નારાયણ નામ જ લેતા અજામિલ તાર્યો મહારાજ કે છે કે અજામિલ મા પાપી હતો બીજો કેવો બીજો કોઈ પાપી ન હતો છતાં નારાયણના નામના ઉચ્ચારથી તેનો ઉદ્ધાર થયો હતો શ્રી નારાયણ આવું જે નામ છે તેનો અપાર પ્રતાપ રહ્યો છે તે કળિયુગમાં બધા જ મનોરથોને પૂર્ણ કરનારો મહામંત્ર છે નારાયણ આવા એક નામના પ્રતાપથી મનુષ્યના અનેક જન્મના પાપ નાશ પામે છે અને મનુષ્ય નિષ્પાપ થાય છે નારાયણ જેવું બીજું કોઈ નામ નથી પણ અત્યારે તો નારાયણ નામ પાડે નહીં છોકરાનું બીજું નામ પાડે પાછું હમ એટલે મહારાજે આવી રીતે ધૂન કરાવી અને નારાયણ નામનો મહિમા કહ્યું મનુષ્ય ઉઠતા બેસતા ચાલતા અને કોઈ પણ કામકાજ કરતા જીભથી વારંવાર નારાયણ આવું નામ ઉચ્ચારવું આપણે આગળ લખી દેવાનું સ્વામી નારાયણ સ્વામી મહામંત્ર પ્રગટ કર્યો ને ભગવાને એટલે આપણે આપણે સ્વામી મહામંત્ર બોલવું ચાલતા ચાલતા ખાતા પીતા સૂતા બેઠતા ગમે ત્યારે બગાસું આવે તો શું બોલવાનું એમ કરવાનું શું કરવાનું બગાસ સ્વામિનારાયણ બોલવાનું પછી ત્યારે બોલે શીખ એવું શું બોલે એ બધું અલગ જ્ઞાન ધરાવે છે એ તો તમારે એનું પાસે બેહવું પડે તો તમને જ્ઞાન મળે શીખાય તો સ્વામિનારાયણ બગાસવું આવે તો પણ સ્વામિનારાયણ ઠેસ વાગે તો હોય સ્વામિનારાયણ એટલે મહારાજ કહે છે મનુષ્ય ઉઠતા બેસતા ચાલતા અને કોઈ પણ કામકાજ કરતા જીભથી વારંવાર નારાયણ આવું નામ ઉચ્ચારવું ખાતા પીતાને સૂતા હોઈએ ત્યારે પણ નારાયણ આવું નામ લેવું જે કોઈ સંત અને હરિભક્ત હોય તે સવે નારાયણ આવા નામનું ભજન કરવું આવો અમૂલ્ય મનુષ્ય દેવ મેળ્યા પછી પણ જે કોઈ નારાયણ એવું નામ લેતો નથી અને રાત દિવસ બીજી અપાર વાતો કરતાં મૃત્યુ પર્યંત સંતોષ પામતો નથી તેના જેવો બીજો કોઈ અધમ નથી અને આવો જે મનુષ્ય છે તેને અનંત જન્મ સુધી જન્મપુરીમાં અને લક્ષરાશિમાં અપાર દુઃખ ભોગવવા પડે છે કારણ કે નારાયણ નામ સિવાયની બીજી જેટલી વાતો છે તે જીવને એક રતિભાર પણ મદદ કરતી નથી પ્રહલાદને પૂછ્યું એના બાપાએ કે ભાઈ નારાયણ ક્યાં છે શું કીધું જલે વિષ્ણુ સ્થળે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે જ્વાલામાં કોલે વિષ્ણુ વિષ્ણુ મયમ સર જગત ક્યાં ભગવાન નથી બધે જ છે એટલે મહારાજ કહે છે કે સૌ સંતોને હરિભક્તો હોય તે મળવું તો એ પરસ્પર નારાયણ એવો નામનું ભજન કરવું એટલે આપણે આગળ સ્વામિનારાયણ બોલીએ છીએ ને નારાયણ અને સ્વામી એ જુદા જુદા નથી પાછા હો નકર પાછા એમ માનશે કે નારાયણ જુદા અને સ્વામી જુદા સ્વામી ચાસો નારાયણ એટલે કર્મધાર્ય સમાસ છે કયા નારાયણ તો કે સર્વના ઉપરી સ્વામી છે એ નારાયણ એટલે આપણે સ્વામી નારાયણ કહીએ છીએ તમે બધા સ્વામી ખરા પણ કોના તમારી ઘરવાળીના તમે બધા સ્વામી કોના એકના જ કોના તમારા ઘરવાળીના એકના કહેવાઓ જ્યારે આ સ્વામિનારાયણ છે એ તમારાય કહેવાય ને તમારી ઘરવાળી નહીં કહેવાય ને એના નહીં કહેવાય ને એના છોકરા એને સ્વામી નારાયણ કહેવાય એટલે આપણે સ્વામિનારાયણ ભગવાનને સ્વામિનારાયણ કહીએ છીએ ખ્યાલ આવ્યો દ્વંદ્વ સમાસ નહીં સ્વામી અને નારાયણ બી ભેગા મળે ને પછી સ્વામિનારાયણ થાય ને એવું નહીં એને દ્વંદ્વ સમાસ કહેવાય સ્વામી અને નારાયણ સ્વામી ચ નારાયણ એને દ્વંદ્વ સમાસ કહેવાય અને કર્મધાર્ય સમાસને સ્વામી ચાસો નારાયણ એટલે આપણે કર્મધારી છે એ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ દેવતાઓ બ્રહ્માઓ ઈશ્વરો બધાના સ્વામી કોણ તો કે આ પુરુષોત્તમ નારાયણ એ એટલે એને આપણે સ્વામિનારાયણ કહીએ છીએ એટલે ભગવાન કહે છે કે જે મનુષ્ય રાત દિવસ બીજી અપાર વાતો કરતાં મૃત્યુ પર્યંત સંતોષ પામતો નથી એના જેવો બીજો કોઈ અધમ નથી આવો મનુષ્ય છે એ જન્મ મરણના દુઃખ ભોગવે એટલે કહેતા જન્મથી મરણ સુધી શું થાય તો કે પછી જમપુરીમાં જાય લખ ચૌરાશીમાં અપાર દુઃખ ભોગવવા પડે એટલે આપણે તો કંઈ એવું કરવું નથી એકના તો સ્વામી છીએ એકના તો છીએ ને પણ અત્યારે તો ઘરવાળીના સ્વામી ન હોય ઘરવાળીના દાસ વધારે હોય શું હોય સ્વામી ઓછા હોય ઘરવાળીના દાસ વધારે જોવા મળે એટલે લખ્યું ગોલી નો ગોલો થયો રહ્યો હાથ જોડીને હજુ રાજી કરવાયા લેખ છે ઉર એટલે અહીંયા સ્વામિનારાયણ ભગવાન પોતે કહે છે કે નારાયણ નામ સિવાયની બીજી જેટલી વાતો છે તે જીવની એક રતિ પણ મદદ કરતી નથી પ્રહલાદ નારાયણ નારાયણ કરતા હતા તો ભગવાને મદદ કરી ધ્રુવજીએ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો મંત્રનો જાપ કર્યો તો એનું ભગવાને ભજન સ્વીકાર્યું વાલ્મીકી ઋષિ હતા તો એને રામચંદ્ર ભગવાનનું નામ જપતા નહોતું આવડતું શું બોલતા હતા બોલે પણ એટલે વાલ્મીકી બને ભાઈ બ્રહ્મ સમાની એટલે મનુષ્યની ક્યારેય અનંત કોટી બ્રહ્માંડના વૈભવ ભોગવા મળે છે તેમાં કોઈ આશ્ચર્યની વાત નથી પણ ખરું આશ્ચર્યકારી તો નારાયણ નામ જ છે જ્યાં સુધી મનુષ્યની માયક મતી હોય ત્યાં સુધી નારાયણ એવું નામ લેવામાં તેને આશ્ચર્ય દેખાતું નથી અને જ્યાં સુધી મનુષ્યની માઈક બુદ્ધિ રહે છે ત્યાં સુધી તેનું અલૌકિક ફળ આ લોકમાં નથી દેખાતું પણ જ્યારે મનુષ્યમાં અલૌકિક બુદ્ધિ થાય છે ત્યારે તેનું ફળ દેખાય છે તે જેવો અભ્યાસ કરે છે તેઓ તેના અંતરમાં પ્રકાશ થાય છે પણ ભાગ્યહીન મનુષ્યને અવશ્ય કરવાનું નારાયણના નામનું ભજન જે કામ છે તેમાં લેશ માત્ર ભાવ નથી તેમાં તે કાંઈ લાભ માનતો નથી અને તેને ભગવત વિમુખ પદાર્થમાં જ તાન રહે છે મનુષ્યને જેવું તાન હોય છે તેવું ફળ મળે છે એ વાત લેશ માત્ર પણ ખોટી નથી લોકોને દેખાડવા માટેનું જ જ્યાં તાન રહેતું હોય ત્યાં પરિણામે કલેશ થાય છે તેને જે મોટપ મળી છે તેના કરતાં તો તે ઘણો વધારે પારકો દ્રોહ કરી રહ્યો છે તેની તેની ક્યારેય ગમ પડતી નથી સંત હરિજન સમજવું મોટપ નહીં બ્રહ્માંડ નહી મોટપ દેખાવત સો સત્સંગ રાત દિન કરત ક્યાં બ્રહ્માંડ માં સંતો હરિભક્તો જેવી કોઈને મોટપ મળી નથી તેઓ તો મોટપ દેખાડ્યા સિવાય જ રાત દિવસ સત્સંગ કરે છે આવું કીધું લ્યો સ્વામિનારાયણ ભગવાને નારાયણ નામનો મહિમા કીધો એમાં છેલ્લે શું કીધું કે મનુષ્યને ક્યારેક અનંત કોટી બ્રહ્માંડોના વૈભવ ભોગવવા મળે ને એમાં કંઈ આશ્ચર્ય નથી આપણે અમેરિકા આવી ગયા તો ભારતવાળા એમ માને ઓહ તમે અમેરિકા રહો પણ ભગવાનને શું આશ્ચર્ય હોય આવા તો અનંત કોટી બ્રહ્માંડો છે આવી તો અનંત કોટી પૃથ્વી છે અમેરિકા આવ્યા કંઈ પૃથ્વીની બહાર ગયા છીએ આપણે તો આપણા આ લોકના માણસો આશ્ચર્ય માને કે ઓ આ તો અમેરિકા રહે છે રહે એમ પણ ભગવાન આગળ શું જેતપુરમાં શ્રી હરિદાજી સ્વામી હતા બહુ સમર્થ સંત તે આખો દિવસ ભગવાનનું ભજન ને માળા ને સેવા કરતા હોય તે છેલ્લે તો બહુ મોટી સ્થિતિવાળા કહેવાય તે વડીલ સંત તરીકે બધા હરિભક્તો આવે તો પગે લાગે એ કોઈ વિદેશથી હરિભક્ત આવ્યા હશે તો નાના સંતો દર્શન કરાવવા લઈ ગયા પછી કહે કે અહીંયા સીજી મહારાજને ગાદી બેસાડેલા અને ત્યાં બાલમુકુમ સાંઈ મંદિર કર્યું છે ને ઘન સમાજ પધરાયા છે એમ મંદિરનો ઇતિહાસની બધી વાત કરતાં કરતાં પછી સંતોની ધર્મશાળામાં મહાપુરદાસ સ્વામી શેરદાસજી સ્વામીના દર્શન કરવા લઈ ગયા ત્યાં દર્શન કરવા લઈ ગયા અને પછી કીધું સ્વામી માળા ફેરવતા હતા એ સ્વામી માળા ફેરવતા તો ઓલા પગે લાગ્યા પછી પેલા સાધુ કોઈ કે સ્વામી આ હરિભગત વિદેશથી આવ્યા છે એ સ્વામી કે શું બોલ્યા ખબર માળા બંધ કરીને ક્યાંક તો રહેતા હોય ને કે એમ કહીને પાછી માળા ફેરવાનું ચાલુ કરી દીધું ખબર પડી કે નહીં કઈ શું શું ખબર પડી આ શરીર ધારણ કર્યું છે તો ક્યાંક તો રહેવું પડે ને કોઈક ભારતમાં રે કોક અમેરિકામાં રહે કોઈ લંડનમાં રહે કોઈ આફ્રિકામાં રહે કોઈ ઓસ્ટ્રેલિયામાં રહે કોઈ ચીનમાં રહે કોઈ પાકિસ્તાનમાં રહે પણ ભારતની બહાર આ પૃથ્વીની બહાર ક્યાંય રહેવાના છે પૃથ્વીમાં ક્યાંક તો રહેતા હોય ને તો એમ મનુષ્યને અનંત કોટી બ્રહ્માંડના વૈભવ ભોગવવા મળે એમાં કઈ આશ્ચર્યની વાત નથી પણ ખરું આશ્ચર્ય તો નારાયણ નામ જ છે એવું મહારાજ એટલે જ્યાં સુધી મનુષ્યને માયક મતી હોય ત્યાં સુધી નારાયણ એવું નામ લેવામાં તેને આશ્ચર્ય દેખાતું નથી એટલે આપણને સુરા નો પ્રસંગ કે છે ને કે મહારાજ સુરાખાચ્યના સંતો બધા હાર્યા હતા નીકળ્યા રોજકાની બજારમાંથી નીકળ્યા તે એક ડોસીમાં શું કરતા હતા છાણા થાપતા હતા અને મહારાજ કે જો આ ડોશીમાં ભગવાનનું નામ લે તો અમારે એનું કલ્યાણ કરવું ખાચર કે એમાં હું લેવડાવું એ ડોશીમાન જઈને કીધું કે અત્યારે કળિયુગમાં પ્રગટ ભગવાન પ્રગટ થયા છે કે હશે કે કે તમે સ્વામિનારાયણ એવું નામ લ્યો તો કલ્યાણ થાય તો શું બોલ્યા લીધું હોય થાય હું પછી કે યુક્તિ કરીને બોલાવડાવું એટલે પછી કહે છે કે ભગવાનના સાધુ બાવા સંન્યાસી કોઈ આવે ગામમાં ભિક્ષાવુત્તિ કરવા ત્યારે શું લઈને આવે તે ડોશીમાને શું રાખા છે ને એમ કે એમ બોલશે કે રામ પાત્ર લઈને આવે ભિક્ષાવૃત્તિ કરે ત્યારે પાત્ર હોય ને રામ પાત્ર કે તો કે એમ કરતા ભગવાનનું નામ બોલાય ડોશીમાં શું બોલ્યા સકોરુલ આવે બટા સકોરુલ આવે કે પણ ભગવાનનું નામ બોલાણું નહીં પછી તો સુરા ખાચાને રહી ચડીને છાણા થાપતા હતા ને તેની પર પગ મૂકીને છાણા તોડ્યા એ બે ત્રણ છાણા તોડી નાખ્યા ને ડોસી ખીજાણી પછી પછી કે મારા પીટ્યા સ્વામિનારાયણ મારા છાણા તોડી નાખ્યા કે એમ કહીને સ્વામિનારાયણ નામ લેવરાયું એટલે બધું સહેલું છે અઘરું શું છે ભગવાનનું નામ લેવું અઘરું છે સસ્તું છે સહેલું છે પણ લેવું અઘરું છે અહીંયા ભગવાન કહે છે કે જ્યાં સુધી મનુષ્યની માઈક મતી હોય ત્યાં સુધી નારાયણ એવું નામ લેવામાં તેને આશ્ચર્ય દેખાતું નથી અને જ્યાં સુધી મનુષ્યની માઈક બુદ્ધિ રહે છે ત્યાં સુધી તેને અલૌકિક ફળ આ લોકમાં નથી દેખાતું કેમ કે આ લોકની અંદર આપણે જે કંઈ કરીએ છીએ એનું અલૌકિક ફળ મળવાનું પણ એ અત્યારે દેખાતું નથી એટલે કોઈ કરતું નથી જોબ કરવા જઈએ એટલે શું થાય છે અઠવાડિયું થાય એટલે આપણને શું મળે સતીશભાઈ કવર મળી જાય ને હા અઠવાડિયું થાય એટલે ડોલર આવી જાય એટલે આપણને એ ફળ મનાય છે એ ઘરિભત હતા અહીંયા અમેરિકામાં તે અમે ઓળી પધરામણી કરવા લઈ ગયા એ પધરામણી કરવા ગયા તો એનો સ્ટોર આગળ અને પાછળ ઘર અને એ ઘરની અંદર બેઠક રૂમમાંથી સ્ટોરમાં કોણ આવ્યું ગયું એ બધું દેખાય તે અમે ઠાકોરજી પધરા નજર ક્યાં એની દરવાજા ઉપર એમાં હજી ઠાકોરજીની આરતી કરવાની ચાલુ કરીને પ્રગટાવીને આરતી તો કીધું ભગત આ થાળી પકડો લ્યો આપણે આરતી બોલીએ સ્વામી ખમો ખમો ડોલર આવ્યો ડોલર આવ્યો એમ કંઈ દુકાનમાં ગયા શું થયું ત્યાં પાછા આવ્યા ત્યાં કે ગ્રાહક આવ્યો હતો ને ભાઈઓ જઈને કરે આપણે અહીં ઊભા રહી તો એટલે આટલી બધી મહત્તા સમજાણી છે નાણાંની તો એની પાછળ આપણે દોડીએ છીએ પણ ભગવાનનો મહિમા સમજાણો નથી જેને ભગવાનનો મહિમા સમજાણો છે એને ભગવાન આપી દે છે આ મોટા મોટા હરિભક્તો હોય મંદિરમાં આવતા હોય દર્શન કરતા હોય ત્યાં ધંધા નહીં હાલતા હોય એને હાલતું તો હોય ને બધું તો ભગવાન એને આપી દે છે જો એવું કરે તો ભગવાન એને આપે છે એટલે કે છે કે જ્યાં સુધી મનુષ્યની માહિક બુદ્ધિ રહે છે ત્યાં સુધી તેને અલૌકિક ફળ આ લોકમાં દેખાતું નથી પણ જ્યારે મનુષ્યમાં અલૌકિક બુદ્ધિ થાય ત્યારે તેનું ફળ દેખાય છે અને જેવો અભ્યાસ કરે તેવો એના અંતરમાં પ્રકાશ થાય છે ભાગ્યહીન મનુષ્યને અવશ્ય કરવાનું કામ શું છે તો કે નારાયણના ભજન જેવું જે કામ છે એ કામ કરવાનું છે પણ ભાગ્યહીન મનુષ્યને તેમાં લેશ માત્ર ભાવ થતો નથી તેમાં તે કાંઈ લાભ માનતો નથી અને તેને ભગવત વિમુખ પદાર્થમાં તાણ રહે છે ગુજરાતમાં સુરતનો એક રાજકારણી નેતા હતો એ નહોતો બોલતો કે મોટી મોટી કથાઓ કરો છો શું ફાયદો થાય છે કે પાંચ પાંચ કલાક બધાને બિહાડી રાખો છો તો કે એની કરતાં કંઈક કામ કરતા હોય ધંધો કરતા હોય તો કંઈક સુખી થાય કે તો એને એવું દેખાય છે એવું બોલે છે તો ભગવાન એનું ફળ તરત એને આપ્યું ચૂંટણીમાં હાર્યો ભગવાન શ્રી વિમુખ થયો તો હારી ગયો કેમ કે કરતા અર્તા કોણ છે ભગવાન છે તો કોઈ ભગવાનનું ભજન કરતો હોય તેને રોકવાનો હોય કરવામાં પ્રેરણા કરવાની હોય પોતે ના કરીને બીજાને કરવા દે નહીં એવા હતા એટલે એને ભગવત વિમુખ છે એવું કહે છે મનુષ્યને જેવું તાન હોય એવું ફળ મળે છે એ વાત લેશ માત્ર પણ ખોટી નથી એટલે લોકોને દેખાડવા માટેનું જ્યાં તાન હોય ત્યાં પરિણામે કલેશ થાય છે એટલે એને દંભી ભક્તિ કહેવાય કેવી કહેવાય દંભી ભક્તિ લોકોને દેખાડવા માટે કે અમે આવા નિયમ પાળીએ છીએ અને અમે આમ કરીએ છીએ અમે કરતા હોઈએ એની કરતાં અમે વધારે કરીએ છીએ એમ કહે એટલે લોકોને શું થાય આની કરતાં આ હારા છે પણ પરિણામે શું થાય છે જે સરળ રહેતા હોય એને વાંધો ન આવે પણ જે દંભી ભક્તિ કરે લોકોને દેખાડવા માટેનું ત્યાં હોય તો ત્યાં પરિણામે કલેશ થાય છે એ આપણે બધે જોયું છે અને જાણીએ છીએ એટલે જેને જે મોટપ મળી છે તેના કરતાં તો તે ઘણો વધારે પારકો દ્રોહ કરી રહ્યો છે તેની તેની ક્યારેય ગમ પડતી નથી એટલે અહીંયા ભગવાને કીધું કે બ્રહ્માંડમાં જેટલા સંતો અને હરિભક્તો છે એના જેવી કોઈને મોટપ મળી નથી આપણે હરિભક્તો છીએ તો પણ આપણને સારામાં સારી મોટપ મળી છે કઈ મોટપ તો કે આપણને હરિભગત કહે છે પહેલાં એ મોટપ સમજવાની કે હરિભગત કહે કોને અમરીશ રાજાને ખાલી ભારે ભગતની પૂંછડી થઈ ગયું એટલું કીધું હતું તો એ અમરીશ રાજા રાજી થઈ ગયા હતા કે અત્યારે તો હું ખાલી પૂંછડી થયો પણ પછી આખો ભગત થઈશ તો એમ આપણે શું કરવાનું તો કે રાત દિવસ કોઈને મોટપ દેખાડ્યા સિવાય ભગવાનનું ભજન સત્સંગ કરવાનું એવી રીતે શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિચિત શ્રીચરિત્ર સાગરના પંચદશ પુરમાં નારાયણ નામનો મહિમા કયો એ નામે પચીસમો તરંગ સમાપ્ત થયો હવે પૂર પંદરમો તરંગ છવ્વીસમો તેરીએ સંતોને ઉપદેશની રીત શીખવી એ વાત આવશે શેરીને સંતોને અને હરિભક્તો ઉપર ઘણું હેત હતું એટલે તે રીતે જ સૌના ઉપર અત્યંત કૃપા કરીને વાત કરતા હતા કઈ જગ્યાએ વાત કરતા હતા મહારાજ કઈ જગ્યાએ ગઢપુરમાં જીવા ખાચરના દરબારમાં મહારાજ જીવા ખાચરના દરબારમાં જ હજી આવ્યા છે અને ત્યાં જ આરતી થઈ અને પછી ધૂન થઈ એટલે અનુસંધાન રાખવા માટે તમને પૂછવાનું મહારાજ કઈ જગ્યાએ છે સતીષભાઈ કઈ જગ્યાએ આવ્યો જીવા ખાચર દરબાર ગઢપુરમાં કઈ જગ્યાએ છે એનું મંદિરની પાછળની ભાગમાં છે ને એટલે મહારાજે શું કર્યું હરિભુક્ત ઉપર ઘણું હેત હતું મહારાજને એટલે એ રીતે જ સૌના ઉપર અત્યંત કૃપા કરીને વાત કરતા હતા સહેજે વાત થાય એના કરતા કૃપાની વાત કંઈક જુદી હોય છે સહેજે સહેજે વાત કરતા હોય એને કૃપા કરે એની વાત જુદી હોય કૃપાની વાત તો આપણે બધા સાંભળી છે ને એટલે આપણને ખબર નથી એટલે આવી રીતે સહેજે સહેજે મારા જ વાત કરતા હોય પણ કૃપા કરીને જ્યારે વાત કરતા હોય ને ત્યારે ક્યારે કરે ગરડા મધ્યનું પાંત્રીસ ઊંચરાવું છે તો અડધો રાત્રિએ જાગ્યા કે અત્યારે આ વાત કરવા જેવી છે એમ કઈ તરત કીધી અડધી રાતનું ઉચરાવું જ છે રાત્રિના બધા વચરા ઊંચ છે એ બધા કેના છે કૃપા વાક્ય છે કૃપા કરીને વાત કરેલી છે મહારાજે એટલે મહારાજે એમાં શું કીધું ગઢડા મધ્યના પાંત્રીસમાં કે અમારે તમને કલ્યાણની ચોખ્ખી વાત જેમ હોય તેમ કહેવી જોઈએ નહીતર શું થાય કે ખાલી કૂવો હોય એમાં અમે તમને નાખીએ અને ઉપરથી પાણીને સિલા ઢાંકી દઈએ તો અમારું શું થાય એમાં સારું અને તમારું શું સારું થાય એટલે કલ્યાણની વાત જેમ છે તેમ અમારે કરવી જોઈએ એટલે આવી રીતે મહારાજ સહજ વાતો કરતા પણ કેવી વાતો હતી તો કે શેયરીની સહજ વાતો પણ વેદથી પણ ઘણી અધિક હોય છે શિયરીની કઈ વાતમાં અપાર મહમત્વ રહેલું છે તેમની વાત જેવો બીજા કોઈમાં સાર રહ્યો નથી પણ શેરીની વાત સમજવી કઠણ છે શ્રીહરી જે જે વાત કરે તે સાંભળનારાઓના મનમાં જો ખપ રહે છે તો તે વાત કઠણ જણાતી નથી એટલા માટે ખપ રાખવાનો પ્રયત્ન કરવો પછી શેરીએ ફૂલડોલ ઉપર આવેલા દેશ દેશના બધા હરિભક્તોની ઘેર જવાની આજ્ઞા કરી અને સંતોને ગઢપુરમાં આવ્યા તેને જ્યારે દસ દિવસ થયા ત્યારે સૌને ભેટીને રજા આપી સંતો જ્યારે સત્સંગમાં ફરવા નીકળ્યા ત્યારે તેમને વળાવવા માટે શેરી સાથે ચાલ્યા ગઢપુરથી નીકળી એક રાત ઝીંઝાવાદ રહ્યા અને પછીની એક રાત કારિયાણીમાં રહ્યા અને પછી કુંડળ ગામમાં આવ્યા નિત્ય દેશ અને કાળની વાત કરવાની બાબતમાં શેરી સૌ સંતોને શીખવતા હતા શેરીએ ભાઈ રામદાસજીને ઘણા પ્રેમથી હિતકારી વાત કહી આવી રીતની વાત કરી મહારાજે ભગવાનની વાત તો કોઈને ખબર પડે નહીં એટલે એક બે હરિભક્તોએ મુક્તાનંદ સ્વામીને કીધું કે તમે કહો છો તો ખબર પડે છે પણ મહારાજ વાત કરી કાંઈ ખબર પડતી નથી કેમ કે ભગવાનની વાત કેવી હોય તો કે વેદથી પણ ઘણી અધિક હોય છે અને શેરીની વાતમાં જેટલું મહત્વ રહેલું હોય એટલી બીજી કોઈ વાતમાં સાર હોય નહીં એટલે ભગવાનની વાત સમજવી કઠણ છે પણ જો સાંભળનારા મનમાં ખપ હોય તો એ બધી વાત કઠણ જણાય નહીં તો સહેલી પડી જાય માટે સત્સંગની અંદર કથા સાંભળવાનો ખપ રાખવાનો પ્રયત્ન કરવો કેમ કે કથામાં શું આવે ભગવાનની જ વાત આવે કોઈ બીજાની વાત આવે નહીં એટલે શિયરીએ ફળદોળ ઉપર જે કંઈ હરિભક્તો બધા આવ્યા હતા એ બધાને હવે કહ્યું કે હવે તમે બધા પોતપોતાને ઘરે જાઓ એટલે ઘેર જવાની આજ્ઞા કરી સંતોને પણ ગઢપુરમાં આવ્યા અને દસ દિવસ થઈ ગયા હતા એટલે સંતોને પણ મહારાજે ભેટી અને પછી સત્સંગની અંદર ગામડા ફરવા માટેની આજ્ઞા કરી એટલે સંતો જ્યારે નીકળ્યા ત્યારે મહારાજ પણ સંતોને વળાવવા માટે ગઢપુરથી સાથે ચાલ્યા એ મહારાજ પછી ઝીંઝાવદરમાં આવ્યા પછી કારિયાણી અને પછી કુંડળ ગામમાં આવ્યા અને નિત્યના કાળની વાત અને નિત્ય દેશની વાત કરવાની બાબત એ સંતોને શીખવાડી અને રામદાસભાઈ ઉપર ઘણો હેત હતું એટલે રામદાસભાઈ એટલે રામદાસ સ્વામીને ઘણા પ્રેમથી હિતકારી વાત કરી શેરીએ કહ્યું કે જે કોઈ પણ ભાઈ ભાઈ હરિભક્ત અન્ન વિના દુઃખી દેખાય તેની તમારે આદર ભાવથી સંભાળ રાખવી શું કામ વાત કરી ઓગણ સિત્તેર નો દુકાળ પડ્યો હતો દુકાળ પડ્યો હોય ને વરસાદ પડે એટલે કઈ તરત અનાજ પાકી જાય અનાજ પાકતા એ વાર તો લાગે ને વરસાદ પડે એટલે તરત શું પાકે ઘાસચારો લીલો શરૂ થઈ જાય લીલી ઘાસ ઉગી જાય પણ અન્ન પાકતા તો વાર લાગે એટલે મહારાજે રામદાસભાઈને કહ્યું કે જે કોઈ હરિભક્ત બાયભાઈ અન્ન વિના દુખી થાય તો એની તમારે આદરભાવથી સંભાળ રાખવી રખાવવી અમને જેની ખબર પડે છે તેની સંભાળ અમે રખાવીએ છીએ અને તમને પણ જેની ખબર પડે તે હરિભક્તોની સંભાળ રાખજો ગરીબ ભગવાનના ભક્તની સંભાળ રાખવાથી ભગવાન રાજી થાય છે અને તમારા જેવી સંભાળ બીજો કોઈ રાખી શકે તેમ નથી બધા હરિભક્તો જેવો આદર ભાવથી અમારા વચ્ચનને માને છે તે જ રીતે તમારા વચ્ચનને પણ તે હરિભક્તો માને છે દેશથી લઈને દ્વારકા સુધી તેમજ હાલર સોરઠ વાણા કોઈલવાડ કાઠિયાવાડ ઝાલાવાડ જતવાડ ચુવાડ અને વઢિયારણમાં હરિભક્તો અન્ન વિના દુઃખી છે એવું અમે સાંભળ્યું છે તો જેટલી બની શકે તેટલી તેની સેવા સંભાળ તમારે રખાવવી ભાદર નદીથી લઈને પાવાગઢ પર્યત પર્વત સુધી અને મુંબઈથી લઈને સિદ્ધપુર ક્ષેત્ર સુધી અનાજ વિના જે હરિભક્તો દુઃખી હોય તેની તમારે સંભાવના કરવી કારણ કે તમે તે બધી સંભાવના રાખી શકો છો આવી રીતે મહારાજે રામદાસભાઈને વાત કરી અને શેરીના વચનને સાંભળીને ભાઈ રામદાસજીએ ઘણા આદરભાવથી તે વચનને માથે ચડાવ્યા અને તેનાથી શેરી ભાઈ સ્વામી ઉપર રાજી થયા આવી રીતે મહારાજ પછી ત્યાં સંતોને ભેટ્યા પછી કુંડળથી સૌને પછી રજા આપી અને મહારાજ ક્યાં છે અત્યારે કુંડળમાં બિરાજમાન છે તો ભગવાન બિરાજમાન રહેવા પછી ત્યાંથી આપણે આગળની કથા આવતી કાલે શ્રવણ કરીશું સહજાન સ્વામી જય શ્રી પતિ શ્રી ધરમ ભક્તિ ધર્મજ વાસુદેવ હરે માધવ કેશવ કામદમ શ્રી સ્વામી લખંડમ શ્રી સહજાનંદ સ્વામી મહારાજ જય શ્રીલક્ષ્મીનારાયણ દેવ વણી જય શ્રીનરનારાયણ દેવની જય શ્રી વરતાલ રા જય વરતાલ રામ વિશતાબ્દી માય જય જય સ્વામીનારાયણ स्वामी नारा